सदानन्दाम्भोधे स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लाम्भोजन्म सदसदृशशोभाक्षिगण कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मुरदे जयति सहि नारायण मुनि। हे आनंद घन मूर्ति तम शर अक्षर थी पार आवी अमारो हाथ जाल्यो तमे थया अमारा वर सुख अमने आप्या घना आनंद नो नहीं पार अनंत ब्रह्मांड ना स्वामी तमे मार तुझ मा थयो प्यार सर्वकर्ता तमे एक छो बधुज करो छो काम सदाए करियो ने करशो बस अमारे छे आराम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री घनश्यामाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तों आजे एक नूतन ग्रंथ आपनी सामे प्रस्तुत करूं छूं। आ ग्रंथ पण पूज्यपाद सद्गुरु निष्कुळानंद स्वामीनो लखेलो छे। आ ग्रंथमां घणा आश्चर्य छे। એનું નામ છે ગ્રંથ, પણ આશ્ચર્ય છે ખાલી 17 દોહાનો આ ગ્રંથ છે, 17 જ દોહા, બીજું કશોય નહીં। ગ્રંથનું નામ નિષ્કળાનંદ સ્વામીએ લગ્ન શકુનાવલી પાડ્યું છે, પણ અહીંયા કોઈને પરણવાની વાત નથી। આ લગ્ન શબ્દ પરણવાના અર્થમાં નથી, જોડાવાના અર્થમાં નથી। આ નાનો એવો 17 દોહાનો લગ્ન શકુનાવલી નામનો ગ્રંથ જે જે પંડિતને બતાવીએ એ પંડિત આશ્ચર્યચકિત થઈ જાય। એ એમ કહે છે કે આ નિષ્કુળાનંદ મુનિને કેટલું બધું જ્ઞાન છે। શું કોઈ વ્યક્તિ આટલો બધો જ્ઞાની હોઈ શકે? એને આટલા બધા શાસ્ત્રોની ખબર હોય? આ બધું એ જાણે ખરા? એમ મોટા મોટા પંડિતો આશ્ચર્ય પામે છે જે અમે અમારા કાને સાંભળ્યું। પહેલા તો મને એમ થયું કે આ લગ્ન શકુનાવલી 17 દોહાનો ગ્રંથ ને સ્વામીએ શું લખ્યો છે આને? પણ આના લખવાના બે ચાર હેતુ લાગ્યા। એક હેતુ તો જાણે ઉડીને આંખમાં પીડ્યો કે દુનિયાના પ્રકાંડ પંડિતોને પણ એકવાર માથું ધોણાવીને એમ તો કહેવું જ પડે કે સ્વામિનારાયણના સાધુ સર્વશાસ્ત્રોમાં નિપુણ હતા ને ખરેખર વિદ્વાનો હતા। એમ એક પ્રભાવ સંપ્રદાયનો પડે એવો તો એક હેતુ જાણે દેખાઈ આવ્યો। બીજો હેતુ આ ગ્રંથ લખવાનો
મને એવો લાગ્યો કે આ સમાજમાં બહુ માણસો શકુન બાબતમાં અતિશય શંકાશીલ અને ભયભીત હોય છે, અને જાણે આપણી જિંદગીમાં સારું અથવા નરસું એ સારા અથવા નરસા શકુનથી જ થાય છે. હું શકુન શબ્દ બોલું છું એટલે તમે એવું ના સમજતા કે સ્વામીજીને બોલવામાં કંઈક ફેર છે. શકુન શબ્દ મૂળ શાસ્ત્રીય શબ્દ છે, પછી એમાંથી અપભ્રંશ થઈને ગામડાના લોકોએ શકન કરી નાખ્યું કે સારા શકન ને મોળા શકન. પછી એવળી એમાંથી કોકને એમ થયું કે આ શકન તો હાવ ગામડીઓ શબ્દ છે, આપણે થોડું સુધારીએ, તેને વળી આપડાપણ કરીને શુકન કર્યું. સારા શુકન હોય ને તો કામ સારું થાય, પણ એ ખોટો શબ્દ છે. મૂળ શબ્દ છે શકુન. લગ્ન શકુનાવલી એટલે શકુન કોઈ બોલે એ સાચું ગણાય, મને મૂર્ખમાં ન ઠેરવતા હો કે, કારણ કે તમે શકન વાળા અને શુકન વાળાને એમ થાય કે આ શકુન વાળા ક્યાંથી આવ્યા. ઘણી વખત લાંબો કાળની થયેલી ભૂલ એ પછી સારા નિયમમાં ફિટ થઈ જાય તો પછી કોઈ સુધારવા આવે એ ગાંડો અને ભૂલ ભરેલો ગણાય, કારણ કે આ ખોટું બેહી ગયું ને એટલે બીજું કઈ. તો એક હેતુ મેં તમને બતાવ્યો એ પંડિતને પ્રભાવિત કરવા, જગતમાં એક આમ સંપ્રદાયનો અને સ્વામિનારાયણના સાધુનો ડંકો વાગે એટલે સ્વામિનારાયણનો પણ ડંકો વાગે, કે જેના સાધુ આવા, જેના સંપ્રદાયમાં આવા પંડિત, એના ભગવાન કેવા, એ સહજાનંદ કેવા, એમ લોકોને મહિમા થાય ને લોકો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવે ને સત્સંગ કરે ને કલ્યાણ એનું થાય. પાછું આપણે અહીં લાવીને ટોળું મોટું કરીને અમારો આમ તેમ વિજય છે એવું કાંઈ આપણે કાંઈ અહમમત્વ સારું તો આ કાંઈ છે નહીં. અંતે તો બધાને અહમમત્વ પડ્યું મૂકીને ભગવાનના ધામમાં જવાનું છે. ઘણી વખત છે ને ઘેટું આપણે લાવીએ ને ઊંઈને સારું અને કાચેલા કોકડા એ જ ખાઈ જાય. ખરેખર આ મંદિર બાંધ્યું હોય મોક્ષ કરવા માટે ને બાંધે એ જ. એક ભાઈ કહેતા હતા મેં બંગલો બાંધ્યો, તે સાધુ કે તે બંગલો નથી બાંધ્યો તો બંગલે તને બાંધ્યો. જબરી વાત જો, હા એવું ને એવું અમારે થયો. અમે કહીએ કે અમે મંદિર બાંધ્યું, ના ના સ્વામી તમે નથી મંદિર બાંધ્યું તો તમને મંદિરે બાંધે. બોલો બને આવું. તો આ બધું જે કાંઈ છે એ ટૂંકમાં ભગવાનને પામવા માટે છે, અહમ તો વધારીને આ લોકમાં બહુ જામવા માટે નહીં, અહીંથી ઉખડવા સારું છે. તેમ છતાંય અહમ અને મમતાથી બંધાણેલી આ દુનિયાને પ્રભાવિત કરવા માટે એના જેવા જ સામે કાંઈક દાંડિયા ઊભા કરીને એમને આમાં લાવવા પડે છે અને એના કલ્યાણ કરવા પડે છે. જેમ કાંટો કાઢવો હોય તો કાંટો જ સામે લેવો પડે તો એ કાંટો નીકળે, એવી આ બધી વાતો છે. પણ હું જે બીજા હેતુની વાત કરતો હતો કે આજ દુનિયામાં માણસો બહુ જ એવું માનતા થઈ ગયા છે કે આમ આપણી કુંડળી ને આ રાશિ ને આ સોઘડીયું ને આ મુહૂર્ત ને આ દિવસ ને આ વાર ને આ બિલાડું ઉતર્યું ને આ ગજડું ઉતર્યું ને આ કાગડો બોલ્યો ને હવે શું થાય ને આ સફળ નહીં થાય નિષ્ફળ જાય. એટલે છે ને જાણે કે આ જગતમાં આ કાળને રાશિ જ કરતા છે, એમાં પડેલા માણસો પરમેશ્વરને વિસરી જાય છે. અને ગધેડું આમ ગયું કૂતરું આમ ગયું એ જોયા કરે, ભગવાનને બધામાં જોવાનું તો ભૂલી જ જાય છે કે ભાઈ જે જ્યાં ગયું હોય ને ભગવાન બધામાં છે એ હકીકત છે. અને આપણે મતે તો જો
કાળ કરતા નહીં, પુરુષ કરતા નહીં, અક્ષર કરતા નહીં, માયા કરતા નહીં, સ્વભાવ કરતા નહીં. ભગવાને ચોખ્ખું કીધું, એ કોઈને કરતા ન જાણે, એક ભગવાનને જ કરતા જાણે, એ પુરુષોત્તમ નારાયણનો પાકો ભગત. બરોબર છે? તેમ છતાંય મહારાજે કીધું કે જ્યાં જેનું કરતાપણું હોય ત્યાં તેનું ગ્રહણ કરવું એ વિવેકી પુરુષનું કામ છે. કે અહીંયા કાળનું બળવાનપણું છે, અહીંયા કર્મનું બળવાનપણું છે, અને અહીંયા પરમેશ્વરને પરમેશ્વરના ભક્તનું બળવાનપણું છે, એને લઈને આ થયું. પણ અંતે મહારાજે એમ કીધું કે જેમ રાજા હોય તે વજીરનું, પ્રધાનનું, મંત્રીનું હાલવા દે એટલું હાલે, એમ ભગવાન આ કાળ કર્મ અને માયાનું હાલવા દે એટલું હાલે. મૂળ કરતા તો એક જ છે, પરમેશ્વર સિવાય કોઈથી કાંઈ થતું જ નથી. ગમે એવું હારું મોરે જોયું હોય તો પણ જો ભગવાન અને ભગવાનના ભક્તને કોચવા હોય ને નારાજ થયા હોય તો એ મુહૂર્ત ક્યાંય રક્ષા ન કરે. મહારાજે ચોખ્ખું લખી નાખ્યું વર્તનામતમાં કે સ્વર્ગમાં જાયા જેવું પુણ્ય કર્યું હોય તો તમારા કર્મ તો હારા જ છે ને, તો કર્મ કરતા હોય તો તમે સ્વર્ગમાં જ જાઓ ને. પણ કહે છે કે જો તમે ભગવાન કે ભગવાનના ભક્તને નારાજ કર્યા હોય તો સ્વર્ગમાં જવાને બદલે નરકમાં જાઓ. બોલો, એ સ્વર્ગમાં જવાના પુણ્ય બધા સાફ થઈ જાય, સ્વર્ગમાં જવાના કર્મ હોય ને હારા એ બધા બળીને ઢગલો થઈ જાય. માટે કર્મ ફળ પ્રદાતા ઉપર દ્રષ્ટિ રાખો. આ બધામાં ગૂંચવાય ના મરશો. જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ જ્યોતિષ શાસ્ત્ર કોઈને કર્મ ફળ દેતું નથી. કાળ કાંઈ ખોટો નથી, કાળ તે કાળ છે, પણ કાળ કોઈને કર્મનું ફળ દેતો નથી. કર્મ ખોટું નથી, માણસ કરે એ બધા કર્મ કહેવાય, પણ કર્મ કોઈને કર્મનું ફળ દેતું નથી. ભગવાન કર્મ ફળને ફલિત કરે છે ત્યારે જ કર્મ ફળ આપે છે, આપ મેળે નહીં. એટલે ભગવાન સિવાય કોઈથી કાંઈ થતું નથી. મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય, આવી વાત આપણે હો વાર સાંભળી છે. તોય કોકની પાસે જાય કે જોઈ દો, જોઈ મારું કેમનું થાય ને શું થાય, ભાઈ સાણો માનો ભજન કરીને ભગવાન જે કરશે એ તારું થાય. બીજું કોઈ તને જીવાડી શકે એમ નથી, ને બીજું કોઈ તને મારી શકે એમ નથી. તું પ્રભુનો આશીર્વાદ કર. લ્યો, આ ગ્રંથનો આ હેતુ છે કે તું પ્રભુનો આશીર્વાદ કર. આ મને લાગ્યું એ તમને કીધું, પછી હું તમને ગ્રંથ સંભળાવી દઉં છું, તમને જે લાગે એ તમે સમજો. પણ ગ્રંથ આખો જ્યોતિષના એક ભાગ રૂપે હોવાથી હું થોડો આગળથી ઉતરું છું. માલિક કસોટો વાળી સુનત યહ શકુનાવલી ભક્ત ભય સાનંદ સંવત 1883 એ મહાબીજ નિષ્કુલાનંદ. જી જી જી, સંવત 1883 માં મહા મહિનાની બીજને દિવસે લખ્યો છે, પ્રસાદીનો છે ગ્રંથ. મહારાજને આ ગ્રંથ ભેગા 3 વર્ષ રહેલા છે. લ્યો, એટલે આપણે તો પગે લાગવું પડે ને પરિષદીનો જાણીને. મહારાજે સાંભળેલો, જોયેલો, મહારાજ હારે રહ્યો, મહારાજનો અડેલો આવો ગ્રંથ, 17 દોહાનો આજ એક દિવસમાં પૂરો અંકે. જોવો, વેદનું નામ તમે સાંભળ્યું છે ને, હા, એ અપૌરુષ ગણાય છે, કોઈ માણસે કરેલા નહીં, એ પરમાત્માને વિશેથી થયેલા છે. પ્રથમ એક વેદ હતો, પછી વ્યાસ ભગવાને એના વિભાગ કરીને 4 કર્યા. કેમ જે કલયુગ આવ્યો એટલે બધાની મેધા ઘટી, ધારણ કરવાની શક્તિ, એટલે એક વ્યક્તિ કાંઈ બધું ગોખી શકે નહીં, માથામાં રાખી શકે નહીં, એટલે વિભાગ કરી નાખે 4. પછી
આને આ કંઠે કરવું, આને આ મગજમાં રાખવું, ને આને આ મગજમાં રાખવું. આપણે કેમ કામ વધે એટલે સમિતિઓને ડિવિઝન પાડી દઈએ કે તમારે આટલે આ સાંભળવું, આટલે સાંભળવું, આટલે સાંભળવું, એટલે માથાકૂટ નહીં. હવે આ વેદો છે ને એના છ અંગ ગણાય છે. એક શિક્ષા, બીજું અંગ કલ્પ, ત્રીજું અંગ વ્યાકરણ, અને ચોથું છંદ, પાંચમું જ્યોતિષ, અને છઠ્ઠું નિરુક્ત. આ વેદોના છ અંગ છે. એમાંનું એક અંગ જ્યોતિષ, ત્યાં ફોકસ કરવાનું. આઈ લે દ્યોતતિ યત્તત જ્યોતિ, જે પ્રકાશ કરે એને જ્યોતિ કહેવાય, અને એમાંથી આ જ્યોતિષ શબ્દ છે. જ્ઞાનનો પ્રકાશ, એનું નામ જ્યોતિષ. આત્માના જ્ઞાનનો, પરમાત્માના જ્ઞાનનો, કે પછી આવું આવું થશે, આવું હોય તો આવું થાય, આવું હોય તો ભૂત ભવિષ્યનું જાણી શકાય, એને કહેવાય જ્યોતિષ. કે તમે ભવિષ્યનું જાણી જાઓ. માણસ જન્મે, કયા સમયે જન્મો છે એના ઉપરથી કુંડળી કાઢે, જન્માક્ષર કોક, જન્મ પત્રિકા કોક, એના ત્રણ નામ, એમાંથી માણસ શું શું કરશે ને કેવો થશે એવું જે ભવિષ્યનું જ્ઞાન પ્રકાશે, બસ એનું નામ જ્યોતિષ. બરોબર? અને એ જ્યોતિષના ત્રણ ભાગ છે. એક સિદ્ધાંત, બીજો ફલાદેશ, અને ત્રીજો સંહિતા વિભાગ. સિદ્ધાંત, ફલાદેશ ને સંહિતા. તમને સવાલ થાય કે સિદ્ધાંત એટલે શું? તો સિદ્ધાંતનો મુખ્ય ઉપયોગ છે અંક ગણતરી. આપણે જે આ ગણતરી કરીએ છીએ ને કાળની, એ કાળની ગણના, ટોટલી કાળની ગણના, એ સિદ્ધાંત જ્યોતિષના એક વિભાગમાંથી થાય છે. જો કાળની ગણતરી એક સેકન્ડથી લઈને તમે વર્ષોના વર્ષો સુધી કરો, એ બધી કાળની ગણતરી કહેવાય. પછી એમાંથી જ આપણી રીતે સેકન્ડ, પછી અત્યારના સમયમાં જૂના શબ્દના નામ જુદા જ બધા, પછી મિનિટ કે, પછી કલાક કે, બરોબર છે, પછી આપણે છે તે દિવસ કે, પછી દિવસ રાત કે, પછી હાથ વાર કે, પછી એક પક્ષ કે, પછી માસ કે, પછી છ મહિના ઉત્તરાયણ દક્ષિણાયન, પછી વર્ષ કે, પછી એમને વધતું જાય. આ બધું કાળ, એ કાળની ગણતરી કહેવાય છે. એ સંહિતા વિભાગમાં આવે છે કાળ કેમ ગણવું હોય. પછી ફલાદેશ, જ્યોતિષ શાસ્ત્રનો બીજો વિભાગ, એમાં યજ્ઞ યાગાદિ ક્યારે કરવા, એના શુભ કાળના બધા અંદર આવે છે ફળ, કે આવા કાળમાંથી આવું ફળ થાય ને આવા કાળમાંથી આવું થાય, અને ઋતુ પ્રમાણે તમે કેવું ફળ પામો એ પ્રમાણે બધું ફળનો આદેશ, તમે આ ઋતુમાં ને આ કાળમાં આ કરો તો આ ફળ થાય, આ ફળ થાય, આવા ફળાદેશનો જે આખો વિભાગ છે એ જ્યોતિષનો ફળાદેશ વિભાગ કહેવાય છે. ત્રીજો વિભાગ છે સંહિતા. હવે સંહિતા શું છે? એ મુહૂર્ત વિભાગ છે, મુહૂર્ત કાઢવાનું. પછી શકુન વિભાગ, પછી એમાંથી કુંડલી કાઢવાનો, પછી સંકેતો સારા મોળા, કે ભાઈ આવું હોય તો આવું થાય ને આવું હોય તો આવું થાય, એટલે બધા શકુન સમજો ને. એ સંહિતા વિભાગમાં આવે છે. સૌ પહેલા જ્યોતિષ શાસ્ત્રના મૂળ રચયિતા લબ્ધાચાર્ય છે, બહુ મોટા મહાન ગણાય છે. એણે આ બધું ગણ્યું છે ને આ બધું વિચાર્યું છે, આ વિજ્ઞાન ભારતના આચાર્ય અસ્તિત્વમાં લાવ્યા છે. જોકે દરેક ખંડોમાં આવા સાત જ વાર છે ને આમ દિવસો ને બધું લગભગ ગણતરી હરખી જ છે. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું આ ખંડો નોખા નોખા છે, અમેરિકા ખંડનો હમણાં કંઈક સંશોધન થયું, આ પછી ઓસ્ટ્રેલિયાનું આનું,
તમે કીધું એ ખંડમાં અને આ ખંડોમાં આ હાત જ વાર 30 દિવસનો જ મહિનો ને આવું બધું આમ મહિનો ને વાર ને આ બધું મળતું કેમ આવે? તો એ મને કે પહેલા છે ને આ બધા ખંડો એક હતા, પછી કાળે કરી નોખા પડી ગયા એવી એક માન્યતા છે. એક હોય ત્યારે બધું એક પ્રકારનું જ હોય ને, એટલે એ બધું હરખું છે. એ તો એણે કીધું, એક બીજાને મેં પૂછ્યું તો એણે એમ કીધું કે મૂળ તો આ ભગવાનની રચેલી સૃષ્ટિને, એટલે પરમાત્માએ બધાને ત્યાં ત્યાં એ પ્રકારે જ્ઞાન આપ્યું જ છે. ભગવાન જ આપે છે ને. જીવ પ્રાણી માત્રને જ્ઞાન દેનારા કોણ છે? ભગવાન. કોઈ પણ ગાયને, ભેંસને, હરણીને, સિંહને, વાસડું જન્મે તો આ ગાય ભેંસને જ માનો કે અહીંયા આપણે પાળતા હોઈએ એટલે એના વાસડાને ધવરાવી, પણ હરણ હોય, સસલું હોય, સિંહણ હોય, આછડી હોય, જંગલમાં વ્યાય તો એના બચ્ચાને ધાવવાનું કોણ શીખવાડે? દરેક પ્રાણીઓને સેક્ષ જ્ઞાન કોણ આપે? એ તો પરમાત્મા જ આ સૃષ્ટિના સંચાલક છે. એ જ રીતે દરેક ખંડમાં જ્યાં જ્યાં જન્મેલા માણસોને આ સાત વાર મહિનો આ બધું જે જ્ઞાન એ પરમાત્માએ જ આપ્યું હોય ને. એક જણા આવી વાત કરી જે હોય તે, પણ બધાને ખબર છે સાત વાર 12 મહિના હરખું જ છે. તો વાલા ભક્તો, આપણા જે હિન્દુસ્તાનના જ્યોતિષશાસ્ત્રના રચયિતા લબ્ધાચાર્ય છે, પણ એ આમ નામ હતું સુનમુન, બહુ પ્રકાશમાં નહોતું આવ્યું. એને પ્રકાશમાં લાવનાર જમદગ્નિ ઋષિ છે ને, પરાશર ઋષિ, એણે બેણે એમાં ઊંડો અભ્યાસ કર્યો આકાશ જ્ઞાનનો, આકાશ વિજ્ઞાનનો, ગ્રહોનો, તારાઓનો, સમયનો. તો એ બેએ જે જે લખ્યું એને જમદગ્નિ સંહિતા અને પરાશર સંહિતા કહેવામાં આવે છે. અને આ જે સંહિતા છે એનું એક પ્રકરણ બહુ મોટું છે, એનું નામ શકુનાવલી. અને એમાં નિષ્કુળાનંદ સ્વામીએ લ્યો ભાગ લીધો અને 17 શ્લોકનો નાનો એવો એક ગ્રંથ લખ્યો. તે પંડિત માત્રને પ્રભાવિત કરે છે કે શું આ ડોહાએ કામ કર્યું? હવે ઘરે 35 વર્ષ નકરા લાકડા ઘડ્યા, પોતાની જ્ઞાતિમાં જન્મ ગામડિયા ગામમાં, અને મહારાજે કીધું કે તમે અહીંયા અધોઈના ચોરામાં રહીને યમદંડ લખો, તો કે મહારાજ હું ભણ્યો નહીં, કાળા અક્ષર કુવાડે મેર્યા, અહીં કોને વાંચતા આવડે? એ મહારાજ કે અમે આશીર્વાદ દઈએ છીએ સ્વામી, તમે બોલશો ને છંદ છપાઈમાં ગોઠવાઈ જાય છે ને, લખશો એ કવિતા થઈ જાય, અમારી મૂર્તિ ધારીને શરૂ થઈ જાઓ. પછી સીધા અભણ માણાએ યમડન લખ્યો પહેલો, બોલો. અને એની જ્યારે પહેલી સુરતમાં કથા કરી તો 35,000-50,000 માણા કથામાં થતું, અને એ કથામાં એકે એક નર નારીના ચહેરા ઉપર વૈરાગ્યની ચમક આવી ગયેલી હોકે. અને તેથી કોઈને જવું હોય ઘર છોડીને તો કોઈ કોઈને ઘરમાં ના ન પાડે, આવું એક મોજું ફરી વળેલું. જે કથા વિડિયામાં અને ઓડિયામાં પ્રસિદ્ધ છે, અને એ એક જ કથામાંથી 18 સાધુ થયા જુદા જુદા મંડળોમાં, જ્યાં જેને હેત હતું ત્યાં ગયા, કાંઈક આપણામાં ને કાંઈક બીજા મંડળોમાં. એવો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીમાં રહીને અધ્વૈના સ્વરામાં લખાવ્યો હતો. લ્યો, એના એ ભગવાન સ્વામિનારાયણ પાછા નિષ્કુળાનંદ સ્વામીમાં રહીને આવું પાછું લખે છે, જે પાછળથી મારી જેવાય એમાં ઘૂંસવાય પાછા. હવે આને કેમ ઉકેલવું ને શું કરવું? આપણે કઈ એવા પંડિત નહીં, જ્યોતિષમાં કઈ જાણીએ નહીં, સમતું શેમાં જાણતા નહીં. ગાજીની પોપડી વગાડે વગાડે પછી ખાઈ જાય. સમય સમય કરવાનું, ભગત રાજી થાય એમાં બધું આવી ગયું. તો સંહિતાનો જે એક મોટું પ્રકરણ છે શકુનાવલી, કોઈક બીજા અમુક પંડિતોએ પણ શકુનાવલી ઉપર ગ્રંથો લખ્યા છે, પણ નિષ્કુળાનંદ સ્વામીની તો આખી છટા અને વાત જુદી છે. કેમ જે તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણની હારે ફરનારા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, ને જેને રૂમાડે કરોડો બ્રહ્માંડ ઉડે છે, અને અક્ષર પર ને અક્ષરના આધાર એ અમારી સામે બેઠા એ મનુષ્યાકાર ભગવાન આ છે,
એનું જ અનંત બ્રહ્માંડમાં ધાર્યું થાય છે ને એ જ બધાના કર્મ ફળ પદાર્થા છે, એની જ ભરકુટીના વિલાસે કરોડો બ્રહ્માંડ થાય છે ને લઈ પામે છે એ આ બેઠા ઈ એમ સમજનારા આ. અને એવા ભગવાનની સાથે જેણે 30 વર્ષ હરિન સેવા કરી એ આ નિષ્કળાન મુનિએ ગ્રંથ લખ્યો છે શકુનાવલી. એટલે આપણે એનો મહિમા છે. અને મોટો મહિમા એક આ ગ્રંથને ભગવાન 3 વર્ષ ભેળા રહેલા, એટલે હું 4 વાર પગે લાગ્યો. તો વાલા ભક્તો, આ જે પ્રકરણ કીધું તમને, સંહિતાનું એક શકુનાવલી નામનું પ્રકરણ, એ પ્રકરણ ઉપર સ્વામીએ લખ્યું છે. સ્વામીએ તો ટૂંકું જ લખ્યું છે. મુખ્ય સંહિતા 3 છે. પાછી આમ નામ ડિવિઝન પડતા જાય છે. એક ગર્ગ ઋષિની કરેલી ગર્ગ સંહિતા, બીજી મિહિર નામના ઋષિની કરેલી બૃહદ સંહિતા, અને ત્રીજી ભૃગુ ઋષિએ કરેલી ભૃગુ સંહિતા. ઓલી જબદગ્ન સંહિતા અને પરાશર સંહિતા જુદી હોય એના પછીની. અને એમાં ભૃગુ સંહિતામાં વિશેષ શકુનો વર્ણવ્યા છે. યા પ્રકરણ મોટું યા છે. અને એમાં હવે આપણે થોડાક ઊંડા ઉતરીએ. એક રાશિ શબ્દ તમે સાંભળ્યો હશે, આ મુવો બહુ રાશિ છે, એ વાતની આ વાત નથી. ભગવાન સુખના રાશિ છે એ પછી વાત જુદી છે. પણ આકાશમાં રાશિઓ છે એની આ વાત છે. રાશિ એટલે તારાનો સમૂહ. હવે એ વાત અહીં પડી મૂકું. હવે આમાં લગ્ન શકુનાવલી જે નામ છે એમાં જે લગ્ન શબ્દ છે એ તમે બધાએ જે ધંધો કર્યો એ અહીં નથી લખ્યો, અને અમે નથી કર્યો એ નથી લખ્યો. અને આમાં અમુક એ કર્યો ને પાછો પડ્યો મેલ્યો એ નહીં. લગ્ન એટલે જે સ્થળે ઊભા હોઈએ તે સ્થળની પૂર્વ ક્ષિતિજ પર જે રાશિ હોય તેનું લગ્ન કહેવાય. આ લગ્નનો હરખો અરસ નથી, પણ 12 રાશિઓ અને એ જ નામના 12 લગ્ન છે. લગ્ન એ કાળની ગણતરી છે. અને અત્યારે આપણા માટે કયું લગ્ન છે એ જો આપણે જાણવું હોય, જેમ કે કયો વાર છે એ જાણવું હોય તો તારીખ જોઈએ, કયું ચોઘડિયું છે એ જાણવું હોય તો આપણે ગણતરી કરીએ, એમ અત્યારે કયું લગ્ન છે એમ જાણવું હોય તો જે સ્થળે આપણે ઊભા હોઈએ ને એનાથી પૂર્વ ક્ષિતિજ ઉપર, પૂર્વ ધરતી ઉપર જે રાશિ હોય એ એનું લગ્ન ગણાય. બાળક જન્મે ને એટલે તમે એ કયા સ્થળે જન્મો એ તમે કહો, અને સમય કહો, એટલે તરત જ પહેલાં કુંડલી કાઢી દે. ત્યાંથી પૂર્વ દિશામાં એ સમયે જોવે કે કયું લગ્ન હતું, પછી એ લગ્ન નીકળે એટલે એ પ્રમાણે પછી એના ગ્રહો જોઈ લેવાના, અને એ પ્રમાણે એનું સારું મળું ભવિષ્ય નીકળે જ્યોતિષમાંથી, અને એમાં કુંડલી બને ને લગ્ન કુંડલી કહે છે. તો આ એક જબરી વાત છે. હવે આમાં તમને ખબર પડી, થળ ઉપરથી લગ્ન નક્કી થાય, લગ્ન ઉપરથી કુંડળી બને, કુંડળી ઉપરથી ભવિષ્ય જાણવામાં આવે, આ જ્યોતિષનો એક ભાગ. એટલે આપણે અહીં છીએ અને કોઈ અમદાવાદમાં હોય કોઈ સુરતમાં હોય તો એક જ સમયે બધાનું એક જ લગ્ન હોય એવું નહીં. એ ત્યાંથી ઊભો રહીને પૂર્વ ક્ષિતિ તરફ જોવે, અને એ વખતે જે રાશિ હોય એનું લગ્ન હોય. અમેરિકાવાળાનું નોખું, ઇંગ્લેન્ડવાળાનું નોખું, અહીંયા પણ નોખું, કારણ કે પૃથ્વી ફરે છે. આમ તો છે ને જો સૂર્ય ફરે છે, તારાય ફરે છે, બધા ગ્રહોય ફરે છે, ઉપગ્રહોય ફરે છે, પૃથ્વી ફરે છે, ઓકે, એમ આપણે બધા ફરીએ છીએ. બધું જ ફરતું છે, અર્થાત બધું જ વિકારવાન છે, પરંતુ કોઈ સ્પીડમાં ફરે છે અને કોઈ સ્લોલી ફરે છે. જે સ્પીડમાં ફરે છે એ જે સ્લોલી ફરે છે ને એની ફરતું ફરે છે. કોઈક પડખે ફરે છે, કોઈક ઉપર ફરે છે, કોઈ હેઠે ફરે છે, પણ મૂળ બધા ફરે છે. મહારાજને મહારાજના મુક્ત આનંદ કરે છે. આપણે બધા ફરીએ છીએ.
અમથા ફરવાની ખબર ન પડતી હોય તો લક 84 ફરી છે એ તો ખબર છે કે નહીં. પછી ફરવાનું બંધ થાય ને ઠાકોરજીમાં ઠરવાનું થાય તો સારું. હે કે મૂર્તિરૂપી માળામાં વિરામ લ્યો છો કે નહીં, કે આમને ફેરફેરે જ કરવું છે, ક્યાં સુધી રખડવું છે. તો વાલા ભક્તો, જ્યાં આપણે ઊભા હોઈ ત્યાંથી પૂર્વ ક્ષિતિજ પર તમે જોવો, અને એ વખતે ત્યાં જે રાશિ હોય તે જ તેનું તે સમયે લગ્ન ગણાય, અને એ સમયે જો જન્મ એનો થાય તો એ પ્રમાણે કુંડળી નીકળે. આ વાત તમને કરી. હવે લગ્ન એ એક સમયની ગણતરી છે, કુલ 12 રાશિ છે એટલે લગ્ન પણ 12 જ થાય દરેકના. પૂર્વ દિશામાં જે રાશિ પ્રવર્તિતી હોય ત્યારે તે જ નામનું લગ્ન કહેવાય. રાશિઓ બદલાયા કરે છે તે પરથી લગ્નના નામ પણ બદલાયા કરે છે. એક લગ્નની રાશિ આશરે 2 કલાકે બદલાય છે, એટલે લગ્ન બદલાઈ જાય. આમ તો રાશિ છે ને 2 હવા 2 દિવસ રહે, પણ લગ્ન તો છે ને 2 કલાકે ફરે. હવે આપણા પંચાંગમાં ગણતરીના મુખ્ય 5 અંગ છે, એટલે જ એને પંચાંગ કહેવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગ, આ 5ની વાત આવે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, એટલે એનું નામ પંચાંગ. તિથિ સૂર્યચંદ્રની ગણતરીથી જ નક્કી થાય છે, વાર પણ આ એક ગણતરી જ છે, નક્ષત્ર એ તારાનો મોટો સમૂહ છે, તારાનો મોટો સમૂહ છે એને રાશિ કહેવાય, અને તેમાં જે નાના નાના સમૂહ તારાના છે, નાના નાના ઝુમખાઓ, એને નક્ષત્ર કહે છે. નક્ષત્ર 27 છે અને રાશિઓ 12 છે, અને આને બધું ગણતરી જ છે. આ બધું ભાંગવાના હોય, નક્ષત્રનું બદલવું અનિયમિત છે, કારણ કે આ પૃથ્વી અને ચંદ્ર બધું ફરતું હોવાથી, અને પાછું બધું આમ એકસરખું ફરતું નથી, થોડુંક આખું પાછું ફરે છે, અને એને લઈને જ અધિક મહિનો આવે છે, ને કોક તિથિમાં ખે આવે છે, ને આ બધું થાય છે, ને એને લઈને થાય છે. એટલે નક્ષત્રનું બદલવું અનિયમિત છે, પૃથ્વી અને ચંદ્ર બંને ફરે છે માટે. હવે કરણ એટલે તિથિના 1/2 ભાગને કરણ કહે છે. ઘણાના મતે કરણ 7 છે, જે 1/2 ભાગમાં કહે છે, અને તિથિઓ 15 છે, તો ઘણા કરણને 11 કહે છે. એક મતે કરણ 30 ઘડીનો હોય છે, પણ જેને મતે 7 જ છે એના માટે પાછો ઝાઝો ઘડીનો કરણ થાય. હવે યોગ પણ એક સમયની ગણતરી છે, અને યોગ 60 ઘડીનો ગણાય છે. આ યોગમાં આનો જન્મ થયો, ને આ કરણ એ વખતે હતું, ને એવું બધું આવે આ જ્યોતિષશાસ્ત્રમાં. હવે યોગ છે ને એ અમુક 27 કહે છે, ને અમુક 28 કહે છે. એમાં વરાહ મિહિર નામની સંહિતાના મતે 27 યોગ છે. વિષ્કંપ, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, શોભન, પછી અતિગંજ, શુકર્મા, ધૃતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાપાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વરિયાન, પરિધ, શિવ, અશ્રુક સિદ્ધિ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મા, ઐન્દ્ર અને વૈધૃતિ યોગ. બીજા ઋષિના મતે 28 યોગ પણ છે, ને એના નામે જુદા છે, ને એ બધું ઘણું છે. ટૂંકમાં આપણે ક્યાં જવું છે? લગ્ન શકુનાવલીમાં. પણ આમથી હું હેઠે ઉતરે આવું છું. હવે 12 રાશિઓનું થોડુંક આપણે જોઈ લઈ. 12 રાશિની વિશેષતા આ પ્રમાણે છે, કેમ જે 12 રાશિમાંથી 12 લગ્ન બને છે, એટલે એ 12 રાશિ હોય કે હાશી હોય, પણ આપણે અહીં એને લીધા વગર છૂટક્યો નથી. આજના રાજકારણીઓ રાશિ હોય કે હારા હોય, પણ ગાંધીજીનું નામ મુવાઓને લીધા વગર છૂટક્યો નહીં. આજના કથાકાર કે વ્યાખ્યાનકાર જે બધા આ બધા સાહિત્યકારો હોય ને બધા પ્રોગ્રામ દે, એ હારા હોય કે નબળા હોય, એને ઝવેરચંદ મેઘાણીનું નામ લેવું જ પડે, એનું એખાદું ગાવું પડે, હા, દુલા કાગને સંભાળવો પડે. ન સમજ્યા તમે? એમ આપણે આ રાશિઓ લીધા વગર છૂટક્યો નથી. મેષ રાશિ. ઘેટુઆના મોઢા જેવા આકારના તારાના ઝુમખાને મેષ રાશિ કહેશ. પછી વૃષભ રાશિ. આ રાશિના તારાનો આકાર બળદ જેવો છે,
પછી મિથુન રાશિ, આ રાશિમાં સ્ત્રી પુરુષ બંને સાથે હોય એવા આકારમાં તારાનો સમૂહ છે. પછી કર્ક રાશિ છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ જન્મ, એ કાચબાના આકાર જેવા તારાના ઝુમખાનો એક સમૂહ છે, એને કર્ક રાશિ કહે છે. પછી સિંહ રાશિ, આ રાશિના તારાનો સમૂહ સિંહના આકાર જેવો છે, આમ જુઓ એટલે તમને લાગે. અમુક અમુક તારાના ઝુમખા છે, કોક રાશિમાં 42 તારા ને કોક રાશિમાં 93 તારા ને કોક રાશિમાં વળી 107 તારા ને એમ પાછું વળી ગણતરી હોય છે. પછી કન્યા રાશિ, વાહન ઉપર બેઠેલ કન્યાના જેવા આકારવાળા તારાના ઝુમખાને કન્યા રાશિ કહે છે. આ રાશિ પાકની કાપણી સૂચવે છે, જો એવું બધું હોય એમાં. તુલા રાશિ, તુલા જેવો તારાનો આકાર હોય તે તુલા રાશિ છે. પછી વૃશ્ચિક રાશિ, વિછીના આકારવાળા તારાના ઝુમખાને વૃશ્ચિક કહે છે. પછી ધન રાશિ, ઘોડા ઉપર મનુષ્ય બેઠો હોય પરંતુ પગ મનુષ્યના નહીં ઘોડાના દેખાય, હા એવા આકારના તારાના ઝુમખાને ધન રાશિ કહે છે. પછી મકર રાશિ, તેની આકૃતિ અડધી માછલી અને અડધી બકરાના જેવી, એટલે માથું આગલા પગ અને ખાંધ બકરા જેવી અને અન્ય ભાગ માછલીના પૂંછડી જેવો, એને મકર રાશિ કહે છે. આ બધા ચિત્ર હોય પંચાંગમાં બધી, તમારે ચિત્ર જ જોઈ લેવા. હા આમ આકાશમાં તમે કાંઈ જોશો રાતે બહાર હું તો ટાઈટ હોય ને અત્યારે તો ઉનાળામાં વાત અગાશીમાં હોય ને આ બધું જોવું, ઊંઘ નો આવે તો ઊંઘ આવે પહેલું એ કરવું. મનુષ્ય જેવી આકૃતિ અને માથે પાણીનો કુંભ હોય એવા આકારના તારાનો ઝુમખો કુંભ રાશિ. ભાઈ મીન રાશિ કોને કહેવાય? તો કે માછલી જેવો આકાર હોય થી એને મીન રાશિ કહેવાય છે. આ રાશિની માથાકટ પૂરી. દરેક રાશિના વળી પાછા અક્ષર હોય, અને કઈ રાશિમાં જન્મો છે એ જોઈને એ રાશિના અક્ષર ઉપર વળી એનું નામ પાછું પાડવાનું હોય. આજકાલ તો બધા એમ જ કહે છે, તમે સંતો નામ પાડી દો એ નામ માથાકૂટ મેલો. આપણે કહે ભાઈ રાશિ લાય પછી માંડ અક્ષર આપે, અક્ષર આપે નહીં તમે રાખી દો ને ભાઈ લાઈને અક્ષરો. પછી કે મેઝમાં જન્મો, અમે કહી તો અ લ ઈ આવે, કે ના રાખી દો અમાથી. પછી કે જોયું કે વૃષભમાં જન્મો છે તો બ વન ઉ આવે. પછી કે મારે લાલત મિથુન રાશિમાં જન્મો છે તો ભલામણા ક છ કા ગ આવે. કર્કમાં જન્મો હોય તો ડ ન આવે. સિંહ રાશિમાં જન્મ હોય તો મન ટ. કન્યા રાશિમાં જન્મ હોય તો પઠણ બોલો. તુલા રાશિમાં જન્મ હોય તો રન ત. વૃશ્ચિક રાશિમાં જો પોપટ જન્મ હોય તો નન ય. અને ધન રાશિમાં જન્મ હોય તો ભ ધ ઢ ન ફ. ફોફળભાઈ નામ પાડવું જ પડે. પછી મકર રાશિમાં જો જન્મ હોય તો જ અને ખ બોલો. આ ખોડો નામ નથી પાડતા એ આમાંથી. પછી કુંભ રાશિમાં જન્મ હોય તો ગ અને શ. અને મીન રાશિમાં જન્મ હોય તો દ ચ જન થ. થોભર ને ઝવેર ને એવા નામ નથી પાડતા. તો એ પછી આવું આ રાશિ ઉપરથી પાછા નામ અક્ષરોના પાડે છે. હવે લગ્નના અર્થ કરું છું. આઈ છે એ બોલ્યા નહીં. જન્મ કુંડળીનું પહેલું ભુવન તન ભુવન કહેવાય, સાંભળજો. એમાં 12 ભુવન આવે, એમાં તન ભુવન પહેલું. આ ભુવનમાં શરીરના રૂપ રંગ જાત ઉપરનું પ્રમાણ વગેરે જોવામાં આવે છે. જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત 5 ઘડી જેટલો સમય, એટલે કે 2 કલાક જેટલો વખત થાય. બધી રાશિના લગ્ન સરખા જ હોય એવું નહીં, બધી રાશિનો સમય સરખો નહીં હોવાને કારણે. દિવસના 6 અને રાત્રિના 6 લગ્ન હોય છે. લગ્ન એટલે કાળની ગણતરી, પાછા ભૂલા ન પડો એટલે કહું. જે રાશિનો સૂર્ય હોય તે રાશિનું પહેલું લગ્ન ગણાય છે. પહેલી આ રાશિ જ હોય એવું નહીં, કેમ જે પૃથ્વી ફરતી હોવાને કારણે. પૃથ્વી દરરોજ પોતાની ધરી ઉપર ફરતી રહે છે, તેમાં તે એક વખત મેષ વગેરે 12 રાશિઓમાંથી પસાર થાય છે. એટલે આમ ઉગતી જાય રાશિ, અધેર ચડતી જાય, એમાં લગ્ન ઉગતું જાય ને અધેર ચડતું જાય. જેટલો સમય તે એક રાશિમાં રહે છે તેટલા સમય સુધી તે રાશિનું લગ્ન કહેવાય છે. કોઈ રાશિમાં તેને વધારે સમય લાગે છે તો કોઈમાં ઓછો. જેમ કે મીન રાશિમાં 4.25 દંડ સમય લાગે છે લગ્નને, કન્યામાં 5.5 દંડ, અને વૃશ્ચિકમાં 6.5 દંડ. એ લાંબુ જરા. હવે જો દંડ એટલે 60 પળનો એક દંડ કહેવાય. દંડ એક કાળનું માપ છે. એક પળ 24 સેકન્ડની, એટલે ઘડીનો 60મો ભાગ ગણાય.
એટલે 60 પળનું એક દંડ, 6.25 દંડ વૃશ્ચિકમાં લગ્ન હોય છે. હવે લગ્નનો વિચાર ખાસ કરીને ત્રણ બાબતમાં થાય છે. છેડે આવ્યો હવે હું. લગ્નનો વિચાર ત્રણ બાબતમાં થાય છે. એક, બાળકની જન્મ પત્રિકા બનાવવામાં આનો ઉપયોગ થાય છે. આ કાળનો આ સમય જોવાનો, જન્માક્ષર કહો, જન્મ પત્રિકા કહો કે જન્મ કુંડલી કહો, બધું એકનું એક. પછી બીજો વિચાર લગ્નનો ક્યાં કરવામાં આવે છે, તો કોઈ પ્રકારનું મુહૂર્ત શોધવું હોય ત્યારે લગ્ન જોવું પડે. એ કેવું લગ્ન છે, કેમ છે, લગ્ન સારું હોય લગ્ન મોડું હોય, ખરું કે નહીં? સાહેબ, બૈરું સારું મળે લગ્ન સારું કહેવાય, અને બૈરું ભૂંડું ભટકાઈ જાય લગ્ન મોડું કહેવાય. હારો કાળ ને મોળો કાળ. અને આ લગ્નનો ત્રીજો એક વિચાર કે ઉપયોગ એ છે, પ્રશ્નનો ઉત્તર દેવામાં થાય છે. લ્યો, અને એ પ્રશ્નનો ઉત્તર દેવામાં જે ઉપયોગ થાય છે, વિચાર થાય છે, એના ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ 70 દોહાનો, એનું નામ જ લગ્ન શકુનાવલી. અને એ જ ગ્રંથ હું આજ લઈને આવ્યો છું અને આજને આજ પૂરો કરી દેવાનો છું. કાલથી તમને વૃત્તિ વિવાહ ગ્રંથ સંભળાવીશ, સમજ્યા? એમાં ખરેખર સાચા લગ્નની વાત આવે છે. ભગવાન અરે પણવાની કાલ કરીશું, હરણાય વગાડીને ઢોલ ટીપશું, જોવો ખરા. કોઈ માણસ લગ્નમાં ગયો હોય તો મોડું થાય કે ન થાય, એમાં આ લગ્નની બધી કડાકૂટમાં મારે મોડું થયું, કારણ કે આ આપણો વિષય નહીં. અણખેડ્યા વિષયમાં આપણે પડવાનું એટલે ઝટ ન નીકળીએ. કાંઈ આવી ગયો હું બરાબર હવે ગ્રંથે? બસ એ જે પ્રશ્ન પૂછવામાં જે લગ્નનું મુહૂર્ત કે સોગડિયું કે વિચાર થાય છે, એના ઉપર આ ગ્રંથ લખાણો છે. લ્યો હાલો, તારે પ્રવેશ કરીએ. હવે પ્રવેશ અને યોગ્ય ભૂમિકા તૈયાર થઈ, હવે પ્રવેશ થાય છે. શ્રી સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, દીન દયાળ દુઃખ હરણ પ્રગટે યહ સંસાર. શ્રી સ્વામિનારાયણ વિજય ચેતરામ શ્રી નિષ્કુળાનંદ મુનિ કૃત કાવ્ય સંગ્રહે લગ્ન શકુના વલી પ્રારભ્યતે. 12 રાશિઓના નામ પહેલા લખ્યા છે સ્વામીએ, એ વાંચી જાઓ. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. અને પછી સ્વામીએ દોહો પ્રારંભ કર્યો. શ્રી સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, શ્રી સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, દીન દયાળુ દુઃખ હરણ પ્રગટે યહ સંસાર, દીન દયાળુ દુઃખ હરણ પ્રગટે યહ સંસાર. સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, દીન દયાળો દુઃખ હરણ, દીન દયાળો દુઃખ હરણ, દીન દયાળો દુઃખ હરણ, સંસાર. શ્રી સહજાનંદ આનંદ કંદ વંદુ વારંવાર, શ્રી સહજાનંદ આનંદ કંદ, એ જ સૂચવે છે, એ જ આનંદનું મૂળ છે, ત્યાંથી જ બધી આનંદ આવે છે. એને હું વારંવાર વંદુ છું, જે દીન દયાળુ છે અને દુઃખના હરણ છે,
જે ભગવાન આ સંસારમાં પ્રગટ્યા છે. 1883 ની સાલમાં સ્વામી મહા મહિનામાં લખે છે, એ મારી સામે બેઠા જ કે ભગવાન બેઠા છે, મનુષ્યના રૂપમાં પ્રભુ બેઠા છે. લ્યો પ્રગટે યહ સંસાર કે છે અક્ષરધામના સ્વામી, આઈ બેઠા આઈ પ્રગટ્યા કે છે. વાહ. સુમરન કર કે કહત હું શકુનાવલી શુભ ના, શકુનાવલી શુભ નામ, સુમરન કરકે કહત હું શકુનાવલી શુભ નામ. શુભ લગ્ન મેં જો ચિંતવે, 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 કરે ભક્ત કો કામ આનંદ આનંદ કામ. મજા આવે છે ને? ત્યાર પછી એવા સર્વાવતારી પ્રત્યક્ષ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામીને હૃદયમાં ધારણ કરી ચિંતન કરીને હું શકુનાવલી તમારી આગળ કહું છું. શુભ લગ્નમાં જો ચિંતવે, કરે ભક્ત કો કામ. આ શકુનાવલીને જો શુભ લગ્નમાં તમે ચિંતવો, વાંચો, તમને જે સંકલ્પો હોય એ તમારો ફળીભૂત થાય, એવો આનો પ્રતાપ છે પ્રગટ પુરુષોત્તમ નારાયણને કારણે. અને આપણે તો જે લગ્નમાં વાંચી લગ્ન શુભ થઈ જાય પુરુષોત્તમને પ્રતાપે. આહા, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને આ બધા દેવાનંદ સ્વામીની બધા વગાડતા હતા ને, તે એમાં એવું કર્યું. પણ ભેગા થયા જૂનાગઢ એકવાર, બધા ગવૈયા આવ્યા હતા ને. હા, હવે કંઈક શું હતું, સમયનો રાગ નો ગાયો ને બીજા સમયનો ગાયો, તે એ પ્રમાણે રાગ પ્રમાણે સમય થઈ ગયો. સમય પ્રમાણે એને રાગ નહીં ગાવાનો, રાગ પ્રમાણે સમય ઋતુ થઈ જાય. આવું છે ભગવાનનો પ્રતાપ, જબરો છે. મેષ લગન મન ચિંતવી અજ પૂછત અવિનાશ, મેષ લગન મન ચિંતવી અજ પૂછત અવિનાશ, સભી મિલે સુખ લાભ સભી મિલે, ઉત્તમ હે યહ ગાવો શ્રી સહજાનંદ આનંદ કાવા, વંદુ વારંવાર વંદુ વારંવાર. મેષ થી શરૂ કર્યું, મેષ લગ્ન મન ચિંતવી અજ પૂછત અવિનાશ. મેષ લગ્નને મનમાં રાખી એ સમયે, એ સારા કાળમાં બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું અને ભગવાનને ઉત્તર આપ્યો, સુખ લાભ સભી મિલે, કે આ લગ્નમાં જો કામ થાય, કાર્ય કરો, સુખ મળે, લાભ સભી બધું જ મળે. ઉત્તમ હ યહ રાશ, આ રાશિ ઉત્તમ છે, મેષ રાશિ. લ્યો વાત આમ છે, ને અમારો જન્મ મેષ રાશિમાં થયો. આ તો વાત કરી. વૃષભ લગ્ન વિચારી કે નારદ પૂછત કહે કૃષ્ણ, વૃષભ લગ્ન વિચારી કે નારદ પૂછત કહે કૃષ્ણ, અર્થ લાભ સુખ સબ મિલે, પ્રશ્ન શ્રી સહજાનંદ આનંદ કા વંદ વારંવાર, દીન દયાળુ દુખ હરણ, દીન દયાળુ દુખ હરણ, પ્રગટે યહ સંસાર, શ્રી સહજાનંદ આનંદ કા
ઋષભ લગ્ન વિચારીને નારદજીએ કૃષ્ણને પૂછ્યું તું અને ભગવાન કૃષ્ણ ઉત્તર આપ્યો તો, અને એમ જ થાય. અર્થ લાભ સુખ સબ મિલે કે છે, પૈસા બહુ મળે અને બીજું બધું મળે, જે પૂછે તે પ્રશ્ન, જે પૂછે એને મળે. આ સમયે પૂછવું જોઈએ, લ્યો આમાં આ લગ્ન વપરાય છે. કોઈને કાંઈ તમારો પ્રશ્ન પૂછવો હોય ને તો એનું મુહૂર્ત જોવાનું. મેષ લગ્નમાં જો પ્રશ્ન પૂછો ને, બોલ બાલા, ઉત્તર એવો મળે ને એવો ઉપાય મળે એટલે કડાકાબંધ તમને લાભ થાય એવી વાત છે આ બધી. હવે મિથુન લગ્ન મન મે ધરી ઉમા પૂછત કહે ઈશ. મિથુન લગ્ન મન મે ધરી ઉમા પૂછત કહે ઈશ. સભા મધ્ય સુખ નહીં મિલે ભાઈ, સભા મધ્ય સુખ નહીં મિલે, નહીં મિલે રે ભાઈ, નહીં મિલે, ચિંતા કષ્ટ કલી. શ્રી સહજાનંદ આનંદ કંદો વારંવાર. હવે કે છે, મિથુન લગ્ન મનમાં ધરી પાર્વતી માતાએ ભોળિયાનાથને પૂછ્યું. ભોળાનાથે કીધું કે આ લગ્ન ઠેકાણા વગન્યું છે, સભામાં જાશો તો સુખ નહીં આવે, ડખો થાહે, પથરા વાળી થાય, માં સભા મુલતવી રાખો. હય ચિંતા કષ્ટ કલેશ, આમાં તો ચિંતા ને કષ્ટ ને કલેશ હામહામી મરામારી થાય, કેસ થાય. માટે એ વખતે આપણે સભા આયોજન કરવું નહીં. ચૂંટણી પ્રચાર ભલે થોડોક મોડો થાય પણ કૂટણી થાય એ ખોટું. અરે ખર્ચ લગ્ને કર જોરી કે જમ દગ્નિ પૂછત અજ કહે. ખર્ચ લગ્ને કર જોર કે જમ દગ્નિ પૂછત અજ કહે. લોભે દે પુનિ સ્વાદ નહીં, લોભે દે પુનિ સ્વાદ નહીં, હે લોભે દે પુનિ સ્વાદ નહીં, અરે લાભે દે પુનિ સ્વાદ નહીં. શિવ સુમરી કવૈ ગ્રહે, શ્રી સહજાનંદ આનંદ કંદવારંવાર. હવે કે છે કે કર્ક લગ્નમાં કર જોડીને જમદગ્નિએ પૂછ્યું અને બ્રહ્માજીએ કહ્યું કે લોભે દે પુનિ સ્વાદ નહીં. લોભમાં જો દ્યો તો પછી હવા જ નહીં આવે. દ્યો તો ઉદાર બુદ્ધિ થી દ્યો તો તમારી ઉપર પ્રસન્નતા થાય, પુણ્ય થાય અને વાવા થાય. હવે કંટાઈ દો એમ મજા નહીં. આમ વાત કરી. આ નથી આ ખેડૂઓ ખળામાં આવતા ને વલ્યા વહવાયા માગવા આવે ને પછી એક હુંડલો ભરીને દાણા નાખે ને પાછા વળી વલ્યા કરગરે, પાછા આપે ખરા પણ જીભના બહુ કડવા. પછી હું કે ખબર, એ જાવ મરો ટળો, પાછા આમ કે પછી એમાં હવાદ નહીં. એક બીજું, લાભે દે પુની સ્વાદ નહીં, કે ભાઈ આ છોકડીયામાં તમે પૂછો તો તમને લાભ તો થાય પણ પછવાડે હવાદ આવે નહીં. ઘણા કહે છે ને તમે દીકરો થાય પણ મોટો થઈને નડશે બહુ, લાભ થાય પછી હવાદ નહીં. શિવ સુમરી કવૈ ગ્રહે, શિવ સુમરીને વાત કરી જમદગ્નિએ ગ્રહણ કરી, એ મારો અરજ કાઢ્યો મારી રીતે. ઓકે પછી સિંહ લગ્ને સહદેવ પૂછે ભીષ્મ કહે ભરી ભાવ. સિંહ લગ્ને સહદેવ પૂછે ભીષ્મ કહે ભરી ભાવ. વિચરત સિદ્ધિ પાવહી, વિચરત સિદ્ધિ પાવહી, વિષ્ણુ કે ગુણ ગા. હવે સિંહ લગ્ન ની વાતમાં સહદેવ ભીષ્મને પૂછે છે ભાવ ભરીને કે વિચરત સિદ્ધિ પાવહી, જો ફરશો ને તો ચરશો, ફરે ઈ ચરે સિદ્ધિ જરૂર મળશે,
વિષ્ણુના ગુણ ગાજો તો વિશેષ લાભ થાય એમ વાત કરી. પંડિતને એક બે ને મેં આ બતાવ્યું, એ આ બધું વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. એ કે આ બધી વાતો પુરાણોમાં છે. મને કે સ્વામીજીએ બધા જ પુરાણનો અભ્યાસ કર્યો હશે, નહીતર આ બધું આવે નહીં. મને કે આ વાતો બધું જબરું છે. મને કે કન્યા પૂછે કાલિકા સરસ્વતી કહેતી હે સોય, આપણે જ કંઈ કર્યો નથી હું કે. પણ એ પંડિત કહેતા હતા કે આ આ પુરાણમાં આવે છે ને આ આ પુરાણમાં આવે છે કે આ બધું આવે છે સાચું જ કે. મેં કંઈ ખોટું થોડું હોય. કન્યા પૂછે કાલિકા સરસ્વતી કહતો, કન્યા પૂછે કાલિકા સરસ્વતી કહત હે સો, સુખ લાભ હોશે હોશે સહી, શુભ લાભ હોશે સહી, શુભ લાભ હોશે સહી, અરે સુખ લાભ હોશે સહી, પુણ્ય કષ્ટ નહી સહજાનંદ આનંદ કા. હવે આમાં છે ને કાલિકા કન્યા સરસ્વતી માતાને પૂછે છે તો કે છે સુખ લાભ હોશે સહી. હોશે એટલે હોશ અર્થમાં તો લાગતું નથી, થાશે સુખ લાભ થાશે સહી સાચું, પુની કષ્ટ નહીં હોય અને પછી કષ્ટ નહીં હોય. એટલે આગળ કીધું એવું નથી કે પછી હવા જ નહીં હોય એમ. બરાબર છે. તુલા લગ્ન જાની તેહી ઋષિ પૂછત કહે દે, તુલા લગ્ન જાની તેહી ઋષિ પૂછત કહે દે, દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહી, દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહી, દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહી, દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહી, હે વેર નહીં તત ખે, શ્રી સહજાનંદ આનંદ કાન બંધુ વારંવાર. તુલા લગ્નને જાણીને ઋષિ પૂછે છે અને દેવ કહે છે કે ખૂબ દ્રવ્ય પ્રાપ્ત થશે અને ખૂબ સુખ પ્રાપ્ત થશે અને હેવેર ન એટલે કે વાર નહીં લાગે, તત્કાળ તત્કેવ પામશો. જબર વાત છે. આ લગ્ન બહુ સારું ભાઈ. અમુક ચોઘડિયા હારા હોય ને એવું, આ ચોઘડિયા આમ કામ કરો ફેક્ટરી ધમધોકાર હાલશે ને રૂપિયા ઢગલા થાય, માટે સારું ચોઘડિયું જોઈ ને ખાડો ખોદો ખાતમુહૂર્ત કરવા એમ. રુચિક લગ્ને ગૌતમ પૂછે પિનાકી કહે સોય, 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 હૈયે સોયગે હૈયે ચિત્તવે સોયગે, પુનિ હેવેર કહું તો સહજાનંદ આનંદ કાં બંધુ વારંવાર. લ્યો સાંભળો, વૃશ્ચિક લગ્નમાં ગૌતમજીએ પિનાકીને પૂછ્યું શંકરજીને તો કે તમે હૈયામાં જે ચિત્તવશો એ થાય, પુનિ હે વેર કહું તોય. પુની હે વેર, પુની નો અર્થ થાય પછી, પણ પછી વેર થાય એમ ને, પછી વેર થાય. પેલા તો તમે જે ધારો એ થઈ જાય, સારામાં સારો પીતમ પણ પછી રમાવશો, ડંકા વાગી જાય ને પછી કેટલાક ની આંખમાં ઈર્ષ્યા કરીને તમારે એને વેર થાય, આવો અર્થ થાય. આમાં તમે કઈક કરો તો રૂપિયા તમે બહુ કમાઈ જાઓ, લાભ તો તમે જે ચિંતો એ થાય, પણ પછી કેટલાક ની આરે તમારે વેર થાય એમ વાત છે. ચાલો આગળ. ધન લગ્ને ગાલવ પૂછે શંકર કહે સમજાય, ધન લગ્ને ગાલવ પૂછે શંકર કહે સમજાય, એ કારજ હોશે સહી, કારજ હોશે સહી,
रहमान श्री सहजान दयानंद સાંભળ્યો ને એમાં લાભ થવાની વાત કરી દીધી. ધન લગ્નમાં ગાલવે શંકરને પૂછ્યું, શંકરે સમજાવીને કીધું કે થાશે થાશે, લાભ જ થાશે, એમાં કાંઈ ચિંતા જ નથી, એટલે સારું લગ્ન કહેવાય. મકર લગ્ન વિશ્વામિત્ર મુનિ પૂછત કહત વાલ્મી, મકર લગ્ન વિશ્વામિત્ર મુનિ પૂછત કહત વાલ્મી, એહી કાજ મે ઉદ્વેગ હઈ, એહી કાજ મે ઉદ્વેગ હઈ, નહી લાભ કહત હઈ થી, શ્રી સહજાનંદ આનંદ કાન મંદવાર મહા. હવે મકર લગ્ન ની વાત કરે છે કે એમાં વિશ્વામિત્ર મુનિએ વાલ્મીકીજી ને પૂછેલું તો વાલ્મીકીજીએ કહેલું કે એ કાજ મે ઉદ્વેગ છે ભાઈ, ઇસમે લાભ નહીં હૈ, ઠીક બધું મજા આવ્યો નથી. કુંભ લગ્ને દત્તાત્રેય પૂછે કૃપા કરી કહે શ્રી કૃષ્ણ, કુંભ લગ્ને દત્તાત્રેય પૂછે કૃપા કરી કહે શ્રી કૃષ્ણ, રહી ચિંતવે કારજ ઉતાવળો, રહી ચિંતવે કારજ ઉતાવળો, કઈ હૈ કુશળ રહો પ્રશ્ન, શ્રી સહજાનંદ આનંદ કાન બંધુ કુંભ લગ્નમાં દત્તાત્રેયજીએ પૂછેલું કોક પુરાણમાં, કૃપા કરીને શ્રી કૃષ્ણે કહેલું કે રહી ચિંતવે કારજ ઉતાવળું, કહે કુશળ રહો પ્રશ્ન, કે છે કે કુશળ રહો આ પ્રશ્નથી, રહી ચિંતવે કારજ ઉતાવળું, એટલે એમ કે છે કે ભાઈ કારજ ઉતાવળું જો તમે ચિંતવો ઉતાવળા રહીને તો કુશળ રહો, આમ ઢીલ કરો તો તકલીફ થાય, એવું કંઈક લાગે છે. કોઈક જગ્યાએ ઉતાવળા આલવું પડે. હવે છેલ્લું લગ્ન મીન, ચાલો. મીન લગ્ને ગણપતિ પૂછહી ભગવતી કહે ભરી ભાવ, મીન લગ્ને ગણપતિ પૂછહી ભગવતી કહે ભરી ભાવ, અરે મીન લગ્ને ગણપતિ પૂછહી ભગવતી કહે ભરી ભાવ, મીન લગ્ને ગણપતિ પૂછહી ભગવતી કહે ભરી ભાવ, સુખ કારજ સબ હોય કે સુખ કારજ સબ હોય, મન ચિતવત ફળ મિલે, શ્રી સહજાનંદ આનંદ કાન બંધુ વારંવાર, બંધુ વારંવાર. મીન લગ્નમાં ગણપતિ દાદા એ પૂછ્યું તો એમની માતા ભગવતી પાર્વતી દેવી બોલ્યા કે સુખ કારજ સબ હોય ગે બેટા, બધું જ હારું થાય, મીન લગ્ન હારું કહેવાય, મન ચિંતવત ફળ મિલે, આવ મન ચિંતવું ફળ મળી આવે, કે ચિંતા જેવું કઈ નથી, ગભરી વાત કરી નાખ્યો. જો જો દેવને પૂછીએ લગ્ન શુકન કે પ્રશ્ન, તાકે મત સબ લિખ કે રાજી કીએ પ્રભુ કૃષ્ણ. આ બધું લખીને ભગવાન પ્રગટ સહજાનંદ સ્વામીને મેં રાજી કર્યા, પણ સ્વામી કે મારા મનની વાત જુદી છે, અમનિષ દિન ચિંતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, અમનિષ દિન ચિંતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, અમનિષ દિન ચિંતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, પ્રગટ શ્રી સહજાનંદ, અમનિષ દિન ચિતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, અમનિષ દિન ચિતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, સબ સુકન મે સબ લગન મે, સબ સુકન મે સબ લગન મે, અરે સબ સુકન મે સબ લગન મે, સબ સુકન મે સબ લગન મે, સદા હોત આનંદ, શ્રી સહજાનંદ આનંદ કાન બંધુ વારંવાર, બંધુ વારંવાર. આખા ગ્રંથનો આ 16મો દોહો પ્રાણ છે.
ઈ કે બધા દેવના બધા મત ને બધા લગ્ન સુકન સાંભળી લીધા, પણ અમારે તો એક જ નિષ્ઠા, એક જ આશ્રય, એક જ કરતા હરતા છે, એટલે હમ નિશ્દિન ચિતવત હે પ્રગટ શ્રી સહજાનંદ, પરોક્ષ નહીં, અમે તો અખંડ પ્રગટ સહજાનંદ ને ચિંતવીએ છીએ બધાય શકુનમાં અને બધાય લગ્નમાં અને સદા હોત આનંદ. આનો કહેવાનો અર્થ એ છે, પરમેશ્વરના જે ભક્ત હોય ને એને છે ને ભગવાનનું બળ રાખવું. આપણે જ્યોતિષ શાસ્ત્ર કે એ કંઈ ખોટું નથી, પરંતુ કાળ કર્મ માયા, જ્યોતિષ શાસ્ત્ર એટલે કાળ, સારો મોળો ગણતરી કરીને આપે શું ભશું, પણ એનાથી ભગવાનના ભક્તને બીવું નહીં અને કાળ જ કરતા છે એવું માનવું નહીં. બોલો, એવું છે નહીં, ભગવાન ધારે એ થાય. જો વશિષ્ઠ જેવા સારા ઋષિએ મુહૂર્ત જોઈને રામચંદ્રજીને બહુ સારા મુહૂર્તમાં ગાદીએ બેહાડવાને ધાર્યા હતા તો એ ન થયું, કારણ કે ભગવાનને વનમાં જવું તો રાવણ મારવો તો એટલે કંઈથી મેળ આવે. એટલા માટે ભગવાનનો આધાર રાખવો. મહારાજ ઓલા ગામડા ફરતા હતા એમાં ખોખરે ગયા, ત્યાંના હરિભગત બધા આહિર બચારા સીધા એ કે અમારા ગામમાં કોઈ બામણ નથી, અમારે સારું કામ કરવું હોય તો મુહૂર્ત કોની પાસે જોડાવવું, મહારાજ કે મેલો ન માથા કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને તમારે શરૂ કરી દેવું, ખેતર વાવવા જાઓ જે કરો એ એમાં સારું જ થાય. આમ વાત છે, ભીમે સહદેવને કીધું કે તું દ્વારિકા જઈને કૃષ્ણને તેડી આવ. સહદેવ કે અટાણ મુહૂર્ત સારું નથી. બોલો, અને ભીમ ખીજાણો કે મુહૂર્ત મુહૂર્ત મંડાણો છો કે જાને સાનો મનો ભગવાનને તેડવા જવા એમાં વળી મુહૂર્ત લેવું, જાને કે છે. હા ઘણા તો વળી કે છે માળા ફેરવી છે પણ મુહૂર્ત સારું નથી, એનું કરવું હું. ભીમ તો કી જાણો ઈત કે પછી કે હું છે ને જરાસંઘને મુહૂર્ત જોઈને મારીશ, માથાકૂટ કરી માગે. સહદેવજીને ધકેલ્યો. હા એક હતા ને બહુ જ્યોતિષમાન બહુ માનતા હતા, એને ઘેરે છે ને રાતે સોર આવ્યો, એ ભાઈ જાય ગયા બધું જોયું બધું લૂંટીને વિયો ગયો. સવારે 10 વાગ્યે બૂમ માંડ્યો પાડવા, ચોર ચોર ચોર, ગામ બધું ભેગું થઈ ગયું. ક્યાં છે ચોર? તે તો કે રાતે હતો. ઘટાણો કામ બૂમો પાડો? કે રાતે મુહૂર્ત સારું નતું, સારું મુહૂર્ત આવે તો એ બૂમો પડાય ને એમ. એટલે આવું બધું બહુ ન કરવું, ભગવાનને સંભાળીને જીવવું ને ભગવાનનું બળ રાખવું. આ ઉતર્યું ને તે ઉતર્યું. એક વખત સ્વામીને સંતમંડળ સહિત નારૂપંદ નાનાએ પોતાને ઘેર જમવા તેડાવ્યા, ત્યાં જવા મંદિરમાં નીકળીને બહાર નીકળ્યા, મંદિરના બહારના મોટા પગથિયા પાસે આવ્યા કે ત્યાં પાસે કોઈ ખત્રીના ઘરમાંથી બિલાડીએ મોઢામાં ઉંદર ઝાલેલો અને એક પગ ખોડો, તેથી ખોણગાતી ખોણગાતી મંદિરમાં પેસવા હામી આવી બિલાડી. તે જોઈને બીજા સાધુ બોલ્યા કે સ્વામી સ્વામી અપશુકન થાય છે. સ્વામી બોલ્યા કે આપણે તો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં અખંડ એકતા છે, એક મેક હુંને મારો નાથ, કે પ્રગટ ભગવાનના સ્વરૂપમાં અખંડ એકતા છે, તેથી આપણે સાધુને અપશુકન કેવા, આપણે તો અપશુકન કરનારનો પણ મોક્ષ કરવો. ત્યારે સાધુ કહે ઠીક, એ બિલાડીનો મોક્ષ કરો. એ પછી એ બિલાડી મંદિરમાં જતી હતી તેને સાધુએ ચારે પાસેથી રોકી, પછી સ્વામી ઉભા રહીને બોલ્યા કે મોક મોક ઉંદરને, એટલે તેણે મોઢામાંથી ઉંદરને મૂકી દીધો અને વેગળી જઈને ઊભી રહી. પછી સ્વામીએ પાણી મંગાવીને તે તરફડતા ઉંદર ઉપર હાથમાં લઈને છાંટ્યું અને બોલ્યા કે હવે તું જા આ શંકરના મંદિરમાં રહીને તેમના તથા ગણપતિના પ્રસાદીના ચોખા ખાજે, ઉંદરને કહે, અને 1 વર્ષ સુધી તું જીવીશ, પછી મરીને તું પુરુષોત્તમ કડિયાનો પુત્ર થઈશ. પછી બિલાડીને વેગળેથી પાણી છાંટીને કહ્યું કે જો હવે તને આ વર્તમાન ધરાવ્યા, બિલાડીને ધરાવ્યા ગોપાલસ્વામી, તેથી હવે તું કાંઈ પાપ કરીશ નહીં અને મંદિરના પાછળના વાડામાં બેસી રહેજે અને સાધુ એઠું નાખે તે પ્રસાદી ખાજે. બોલો, એ રીતે 2 વર્ષે જીવીને તું મરીશ, પછી આ હરિભાઈ કંદોઈને ઈચ્છા છે માટે એની દીકરી થાજે. હરિભાઈ બેઠા છે એમ તે બિલાડીને કહીને સ્વામી નારૂમન નાનાને ઘેર જમાઈ ગયા. પેલો ઉંદર 1 વર્ષે પછી મૂવો, તે પછી પુરુષોત્તમ કડિયાને ઘેરે દીકરો થયો અને એનું નામ મોતીભાઈ પાડ્યું હતું. તે સારો સત્સંગી થયો હતો વડોદરામાં અને મંદિરમાં કડિયો કામ કરતો હતો. આ મોતીભાઈ કડિયા કામ કરતા મંદિરમાં, ઉંદરભાઈ તે આજ સુધી હતો, હમણાં સુધી હતો ઘેર, પણ તેનો સ્વભાવ ઉંદર જેવો હતો, ફૂંકીને કરડે તેવો હતો. ઓકે, એ અમે જોયેલો કે
પણ વૃદ્ધ થયા પછી શ્રીહરિ તેને તેડી ગયા અને પેલી બિલાડી પણ પાપ રહિત તપસ્વીની પેઠે બેસી રહેતી તેને દયાળુ સાધુ એઠું ખાવા આપતા તેથી એનો જીવ અતિ પવિત્ર થયો. તે બે વર્ષે પછી મરીને હરિ ભાંડોઈને ત્યાં દીકરી થઈ. તેનું નામ દિવાળીબા પાડ્યું હતું. તે ઘણી ઉત્તમ સત્સંગી થઈ હતી તો પણ તેનો સ્વભાવ બિલાડી જેવો હતો. ખાવાનું દેખે ત્યાંથી તાંકીને ખાઈ જતી હતી, પ્રસાદીમાં તો ઝાપટ જ મારતી. હા, અને હુંડલો ભરીને આપ્યું હોય તો ત્યાંથી પાછું ન આવે, ચાર ચાર લાડુ લઈને વૈયા જાય બિલાડા બધા. બિલાડી જેવો હતો, ખાવાનું દેખે ત્યાંથી તાંકીને ખાઈ જતી હતી. પછી 40 વર્ષની ઉંમરે તેને શ્રીહરિ ધામમાં તેડી ગયા. એ રીતે પાપિષ્ઠ જંતુનો પણ સત્સંગમાં જન્મ આપીને સ્વામીએ મોક્ષ કર્યો. આ વાત ઘણી વખત મોટા સાધુએ કહી હતી, તે લખી છે. લ્યો બોલો, જો મોટા પુરુષની કૃપાથી સત્સંગમાં જન્મ થાય છે તો પણ પૂર્વજન્મના કર્મનો જીવને વિશે એક સરખાપણાનો પાછ લાગ્યો હોય છે તે સ્વભાવ જવો અતિ કઠણ છે. એ પાછો નડે હો કે એ વાત આખી બીજી છે. પણ અહીં તો આપણે ભગવાન અને ભગવાનના મોટા પુરુષનું બળ રાખવું, બહુ શકન અપશકન ને બહુ કાળ ને ગણતરી ને સોગડિયા ને બીજી ચીજી ખટપીટમાં પડવું નહીં. ઠીક મારા ભાઈ, શાસ્ત્રીય બાબત છે એટલે આપણે એવું બધું રાખી કરીએ એનો વાંધો નથી, પણ એનો ભરોસો ને વિશ્વાસ નહીં રાખવાનો. ખ્યાલ આવી ગયો તમને? અને ઓલામાં તો ભૂલે ન પડવું. શેમાં ખબર છે? તાંત્રિક, તાંત્રિક ઓલા ચક્કર ને તાંત્રિક ને બધા ઓલા તાવીત ને બધા આવતું, આ બધું ગડબડ બહુ હાલે છે, એમાં પડવું જ નહીં. અને સાપામાં કોઈ દી આ કઈ રાશિ ને શું થાય એ જોવું નહીં કોઈ દી. મેં આ 47 વર્ષ જ જોયું, ક્યારે એમાં જોવાનું જ નહીં. સ્વામિનારાયણ સામું જોવાનું અને કામ કરી રાખવાનું અને વજીને સ્વામિનારાયણના સંતો. અને ઈચ્છી કાંઈક તકલીફ હોય તો આપણા હનુમાનજી દાદાને આપણા મંદિર ના દેવો, ત્યાંથી બહાર ન જવું, તો તમે સુખિયા થશો. આટલો જ આ લગ્ન શકુનાવલીનો અર્થ છે બાપા. હવે છેલ્લો દોહો ઓકે. સુનત યહ શકુનાવલી ભક્ત ભયે સાન, સુનત યહ શકુનાવલી ભક્ત ભયે સાન, સુનત યહ શકુનાવલી સબ ભક્ત ભયે સાન, સુનત યહ શકુનાવલી ભક્ત ભયે સાન. મહાબીજ નિષ્ફળા સહજાનંદ આનંદ કાંત બંધુ વારંવાર, શ્રી સહજાનંદ આનંદ કાંત બંધુ વારંવાર, શ્રી સહજાનંદ આનંદ કાંત બંધુ વારંવાર. અચ્છા બજાય તુમ લોકોને. ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતા લગ્ન શકુનાવલી સમાપ્તા. વાલા ભક્તો, આવી રીતે સ્વામીનો કરેલો આ ગ્રંથ એ આપણે આજે અહીંયા પૂરો કર્યો, જેનો લાભ લઈને આપણે બધા રાજી થયા. કેસેટોમાં જે સાંભળશે એને પણ આનંદ થશે. અને કાલથી આપણે હવે નિષ્કુળાનંદ સ્વામીના લખેલા વૃત્તિ વિવાહ નામના ગ્રંથમાં પ્રવેશ કરીશું. અત્યારની કથાને અહીંયા વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.
ભગવાનની જય.